नमस्कार, आप जोई रहा छो मंतव्य न्यूज। ना मोटा समाचार सामे आवी रह्या छे। मॉस्को थी गोवा जती फ्लाइट में हाल बॉम्ब होवानी आशंका सेवामां आवी रही हती। हाल अफवा हती ए प्रकारना समाचार सामे आव्या छे। अजूर एर नामनी फ्लाइट में बॉम्ब होवानी अफवाए जोर पकड्यु हतु। जामनगर एरपोर्ट पर इमरजन्सी त्यारबाद लेन्डिंग करवामां आव्यु हतु, परंतु त्यारबाद आ अफवा निकली हती। परंतु अफवाना पगले फ्लाइटनुं इमरजन्सी लेन्डिंग करवामां आव्यु हतु। समग्र समाचार ने लिए अफरा तफरी मची हती। पोलिस बॉम्ब स्क्वॉड एरपोर्ट खाते तैनात करवामां आवी हती। तो हाल समाचार मोटा सामे आवी रह्या छे। 108 इमरजन्सी सहित नो स्टाफ एरपोर्ट पर पहोंच्यो हतो। अफवाए जोर पकड़ता समग्र विस्तार में अफरा तफरी नो माहौल जोवा मळ्यो हतो। समग्र विस्तार ने किल्लाबंदी करवामां आवी हती। मुसाफरो रशियाना होवानुं सामे आव्यु हतुं। ए पण सूत्रों द्वारा 236 मुसाफरो फ्लाइट में सवार हता। आ प्रकारना समाचार सामे आवता समग्र एरपोर्ट स्टाफ पण सतर्क थयो हतो, परंतु आखरे वातने रदियो मळ्यो छे। अफवा सामे आवी छे अने हाशकारो मुसाफरोए अनुभव्यो हतो। मॉस्को गोवानी फ्लाइटमां बॉम्बनी अफवाने लई समग्र विस्तारमां चकચાર મચી જવા પામી છે। લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જામનગર એરપોર્ટ પર ત્યારબાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। મુસાફરોનો બચાવ થયો છે, પરંતુ સમગ્ર ઘટના અફવા તરીકે સામે આવી છે। પરંતુ અફવાએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર સતર્ક થયું હતું। પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી હતી। 108 ઇમરજન્સી સહિતનો સ્ટાફ પણ એરપોર્ટ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો, પરંતુ આખરે આ ઘટના અફવામાં ફેરવાઈ છે। કિલ્લાબંધી કરવામાં આવી હતી એરપોર્ટને। મુસાફરો રશિયાના હોવાનું સામે આવ્યું હતું, જેમનો બચાવ કરવામાં આવ્યો છે। અફવા હતી 236 મુસાફરો હતા। આ પ્રકારના સમાચાર પણ સામે આવ્યા છે। ગોવાથી મોસ્કો જતી ફ્લાઇટ સાંજે ત્યાંથી ગોવાથી ઉડાન ભરી હતી અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક આ ફ્લાઇટમાં બોમ્બની અફવા છે તે ફેલાઈ હતી। બોમ્બની અફવા ફેલાતા જે વિમાની પાયલોટ છે તેના દ્વારા જે રીતે એરપોર્ટ ઓથોરિટી છે તેને જાણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ જે રીતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે જામનગર એરપોર્ટ છે તેમને મેલ મારફતે જે રીતે અહીં ઇમરજન્સી લેન્ડિંગ માટેની જાણ છે તે કરવામાં આવી હતી। હાલ જે રીતે વાત કરવામાં આવે તો જે આ અફવાને પગલે જે આ ફ્લાઇટનું જામનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ છે તે થઈ ચૂક્યું છે અને પોલીસ બોમ્બ સ્ક્વોડ એરપોર્ટ ખાતે તૈનાત છે તે કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ 108 ઇમરજન્સી સહિતનો સ્ટાફ પણ અહીં એરપોર્ટ તરફ જે રીતે પહોંચી ગયો છે અને એરપોર્ટ છે તે કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયો છે। મુસાફરો છે તે રશિયાના હોવાનું સૂત્રોમાંથી સામે આવ્યું છે અને 236 જેટલા મુસાફરો છે તે આ ફ્લાઇટમાં અઝુર એર નામની જે ફ્લાઇટ છે તેમાં જે સવાર છે તે હતા, અને તેને લઈને જ હાલ જે રીતે જામનગર જિલ્લા કલેક્ટર ડૉક્ટર સૌરભ પારગી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતનો જે ઉચ્ચ અધિકારીઓ છે તેમનો કાફલો પણ એરપોર્ટ ખાતે દોડી આવ્યો છે અને તમામ મુસાફરો છે તેમનું મેડિકલ ચેકઅપ થઈ અને જામનગર ખાનગી હોટલમાં જે રીતે રોકાણ કરવા માટેની જે તજવીજ છે તે હાલ ચાલી રહી છે, પરંતુ આ ફ્લાઇટમાં બોમ્બ છે કે નહીં તે માટેની બોમ્બ સ્ક્વોડ સહિતની જે સુરક્ષા જવાનોની ટીમ છે તે અહીં ચેકિંગ છે તે પ્રક્રિયા કરી રહી છે અને સત્તાવાર રીતે કોઈ પણ જે માહિતી છે તે બહાર આવી નથી। ત્યારે જે રીતે જામનગરના જે તંત્ર દ્વારા આ સમગ્ર મામલે જે રીતે ચેકિંગ પ્રક્રિયા કર્યા બાદ સત્તાવાર રીતે કોઈ પણ માહિતી બહાર આવે ત્યારે જ માલુમ પડશે કે ખરેખર આ જે અઝુર નામની જે એર ફ્લાઇટ હતી તેમાં જે રશિયા પહોંચવાની હતી અને રશિયાના જે રીતે વાત કરવામાં આવે તો મોસ્કો ખાતે આ ફ્લાઇટ છે તે